नमस्कार विद्यार्थी मित्रों, डीए बंपाणिया ऑनलाइन एज्युकेशन नी मारी यूट्यूब चैनल पर फरी एक बार आप सौ विद्यार्थियों हूँ हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा निदान कसोटी आयोजन वर्ष 2021 ने अंदर थयेलू, तेमा समाजशास्त्र विभाग ए बी सी अने ई विभाग ए मारी यूट्यूब चैनल पर मुकेला छे। आजे आपणे विभाग डी मूकवाना छे। मोटा भागना विद्यार्थीओनी कॉमेंट्स ने ध्यान में लईने विभाग डी पण तैयार कर्यो छे। जो तमे मारी चेनल नी अंदर नवा होय तो चेनल ने सब्सक्राइब करजो, जेथी करीने बधा प्रकारना नोटिफिकेशन तमारा सुधी मळता रहेशे। आ चेनल उपरथी घणुं बधुं एज्युकेशन अपडेट्स, वर्तमान समयनी अंदर जे शिक्षणनी अंदर नवा फेरफारो, बोर्डना पेपरो, आदर्श प्रश्नपत्र, ब्लू प्रिंट अने समाजशास्त्र अने भूगोलनो संपूर्ण सिलेबस आ चेनल उपरथी प्रसारित करवामां आवे छे। तो सब्सक्राइब करजो अने आइकॉन बेल प्रेस करजो, जेथी बधा प्रकार नोटिफिकेशन तमारा सुधी मळता रहे। आभार सौनो धन्यवाद। आजे आपणे जे वात करवाना छे તે છે સમાજશાસ્ત્ર ધોરણ 12 અને વિભાગ ડી। ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશન ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિભાગ ડીની અંદર મિત્રો, તમારા પ્રશ્નપત્ર તમારી પાસે હશે અને એની અંદર ઉલ્લેખ કરેલો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 7 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, દરેકના 3 ગુણ। વિભાગ ડી હોય એટલે એના 3 ગુણ હોય એ સ્વાભાવિક છે। તો પ્રશ્ન પહેલો, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ સમજાવો, તો એનો જવાબ છે મિત્રો 1914માં સૌપ્રથમ મુંબઈમાં શરૂઆત બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી પેટ્રિક ગિટ્સના અધ્યક્ષપદે શરૂઆત થઈ। 1924માં ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ આ વિભાગના અધ્યક્ષ બન્યા। 1952માં ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી અને સોશિયોલોજિકલ બુલેટિનના પ્રણેતા પણ થયા। 1917માં કોલકાતા, લખનૌમાં રાધાકમલ મુખર્જી, ડીપી મુખર્જી, પુણેમાં ઈરાવતી કરવે વગેરે સમાજશાસ્ત્રીઓએ યોગદાન આપ્યું। એમ એન શ્રીનિવાસ, એસ સી દુબે, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્રસિંહ, એમ શાહ વગેરે ICSSR અને UGC નાણાકીય મદદ પૂરી પાડે છે અને સંશોધનને વેગ આપે છે। આ ઉપરાંત અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સુરત ખાતે પણ આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ અને અર્થાત નામનું સામયિક એ ગુજરાતમાં ખાસ મહત્ત્વના સમાજશાસ્ત્રીઓ થુથી આઈપી દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, નીરાબેન દેસાઈ, એમ શાહ વગેરેનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું। તો આ થઈ મિત્રો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ। પ્રશ્ન 18, સમાજશાસ્ત્રનો મનોવિજ્ઞાન સાથેનો સંબંધ સમજાવો। તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ બંને બાબતો સાથે સંકળાયેલા છે, એકબીજા પારસ્પરિક રીતે મદદરૂપ થાય છે। તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજના જુદા જુદા જૂથોની રચના અને કાર્યોનો અભ્યાસ કરે છે, સાથે સમાજમાં આવતું પરિવર્તનનો પણ અભ્યાસ કરે છે। આ બંને વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપ લે કરે છે। તો આ વાત થઈ 18મો પ્રશ્ન। 19મો પ્રશ્ન, સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી લક્ષણો સમજાવો। તો જવાબ છે મિત્રો એનો, સામાજિક નિયંત્રણના વ્યાખ્યાની અંદર આપણે પહેલાં જોઈએ તો મેકાઈવર અને પેજ નામના વ્યક્તિએ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપેલી છે। એ મુજબ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ। સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે। ખાસ કરીને આ વ્યાખ્યા પરથી આપણે સામાજિક નિયંત્રણના લક્ષણો તારવી શકાય। તો સામાજિક નિયંત્રણના લક્ષણો એમાં પહેલું છે વિદ્યાર્થીઓ, સાર્વત્રિકતા। માનવ સમાજમાં સાર્વત્રિકપણે નિયંત્રણ જોવા મળે છે, જોકે નિયંત્રણ સાધનો અને પદ્ધતિઓ સમયે સમયે જુદા હોય છે, પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય નથી। એટલે કોઈ પણ સમાજની અંદર સામાજિક નિયંત્રણ ન હોય એવું બને નહીં। બીજો મુદ્દો એટલે કે બીજું લક્ષણ, સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે। સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે। સામાજિકકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી અને તેનું આંતરિકરણ કરવામાં મદદરૂપ થાય છે। એટલે કે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે કે જે દરેક સમાજની અંદર એ સતત ચાલતી હોય છે।
ત્રીજું લક્ષણ છે વિવિધતા। તો વિવિધતાની વાત કરીએ મિત્રો, તો વિવિધતા એટલે શું? તો કે પ્રત્યેક સમાજમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે અને સમાજની અંદર બે પ્રકારની પદ્ધતિ હોય, એક વિશાળ સમુદાય અને બીજા નાના સમુદાય। હવે વિશાળ સમુદાયની અંદર શું આવે આપ જાણો છો કે જે શહેરી વિસ્તાર હોય એનો સમાવેશ, જ્યારે નાના જૂથોની અંદર કે ગ્રામ્ય વિસ્તાર, નાના કુટુંબો વગેરેનો સમાવેશ, એટલે વિશાળ નિયંત્રણની પદ્ધતિ બે રીતે હોય છે, એક વિશાળ અને બીજું નાના સમુદાયની અંદર। આ ડિટેલની અંદર આપણે વિભાગ ડીની અંદર પ્રશ્ન પૂછ્યો છે એટલે 3 માર્કને લક્ષ્યમાં રાખીને આ વાત કરી છે। 20મો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રના લક્ષણો સમજાવો। તો જવાબ છે એનો, સામાજિક વ્યવસ્થાના લક્ષણો, ટાલકોટ પાર્સન નામના વ્યક્તિએ સામાજિક વ્યવસ્થાના લક્ષણો આપ્યા છે। તે મુજબ વિભિન્ન, પહેલું લક્ષણ, વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન। સામાજિક વ્યવસ્થા માટે બે ભાગો જરૂરી છે, દાખલા તરીકે માતા પિતા, ભાઈ બહેન પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એક સિસ્ટમ બને છે। લક્ષણ બીજું, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા, એટલે કે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોવા છતાં મૂળ વ્યવસ્થા જાળવી રાખે છે, એટલે કે મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાય છે। લક્ષણ 3, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન, દરેક સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે અને તે અમુક અંશે સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે, છતાં પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડે છે, એટલે કે સમાજની અંદર સ્થિર પણ છે, પરસ્પરાવલંબન પણ છે અને સમાજની અંદર પરિવર્તન પણ આવે છે, એટલે કે સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ પણ રહેલી છે। તો આ 3 લક્ષણો એ સામાજિક રચનાતંત્રના આપેલા છે। 21મો પ્રશ્ન, સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષ સમજાવો। સંઘર્ષ, સ્પર્ધા અને સહકાર એ સામાજિક આંતરક્રિયાના પ્રકારમાંથી આપણે સંઘર્ષની વાત કરીએ છીએ, તો જવાબ છે તેનો સંઘર્ષ, જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ જય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે તેને સંઘર્ષ કહે છે। દાખલા તરીકે ચૂંટણી સંગ્રામ, જ્ઞાતિ સંઘર્ષ વગેરે। ચૂંટણી સંગ્રામનું અહીં ઉદાહરણ આપ્યું છે અને જ્ઞાતિ સંઘર્ષનું પણ ઉદાહરણ આપ્યું છે। હવે એના બે પ્રકાર મુખ્ય, એક પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ। એક જ જય માટે બંને પક્ષો પરસ્પર સીધી રીતે જ અવરોધ ઊભો કરે છે, ઉતારી પાડે કે નાશ કરવા શારીરિક બળનો ઉપયોગ કરે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહે છે। દાખલા તરીકે બે વ્યક્તિઓ મારામારી, રાજકીય પક્ષો વગેરે। જ્યારે પરોક્ષ સંઘર્ષમાં આડકતરી રીતે અવરોધ ઊભો કરે તેને પરોક્ષ સંઘર્ષ કહે છે। દાખલા તરીકે બે કંપનીઓ વચ્ચેનો સંઘર્ષ અને શીત યુદ્ધ વચ્ચેનો સંઘર્ષ એ પણ પરોક્ષ સંઘર્ષનું ઉદાહરણ છે। હવે બીજો પ્રકાર એટલે કે બ, આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ। આંશિક સંઘર્ષ એટલે બે પક્ષો એક જ જય પ્રાપ્ત કરવા એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ દ્વારા કરતા હોય અને બંને પક્ષો વચ્ચે કરાર કે સંમતિ શક્ય હોય તેને આંશિક સંઘર્ષ કહે છે। દાખલા તરીકે મજૂર અને માલિક વચ્ચેનો સંઘર્ષ। જ્યારે સંપૂર્ણ પ્રકારના સંઘર્ષમાં ભાગ લેનાર દરેક પક્ષ સામા પક્ષનો નાશ કરવાનો પ્રયાસ કરે છે એટલે આવા સંઘર્ષમાં કરાર કે સંમતિ શક્ય જ નથી। દાખલા તરીકે બે રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ એ સંઘર્ષના આ ઉદાહરણ આપણે કહી શકાય છે। આંશિક સંઘર્ષ ટૂંકમાં કહેવું તો એકવાર સંઘર્ષ થયા પછી જો સમાધાન શક્ય બનતું હોય તો આંશિક સંઘર્ષ કહેવાય અને એકવાર સંઘર્ષ થયા પછી સમાધાન શક્ય ન હોય તો તેને સંપૂર્ણ સંઘર્ષ કહે છે। ક, વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ। બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ, દાખલા તરીકે પતિ પત્ની, બે મિત્રો વગેરે। જ્યારે જૂથ સંઘર્ષ, બે જૂથો વચ્ચેનો સંઘર્ષ, દાખલા તરીકે બે જ્ઞાતિઓનો સંઘર્ષ। ડ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ। કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહે છે। દાખલા તરીકે કુટુંબ જ્યારે બાહ્ય સંઘર્ષ કે જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષમાં હોય તેને બાહ્ય સંઘર્ષ કહે છે, દાખલા તરીકે કોમી સંઘર્ષ। તો આ વાત થઈ સંઘર્ષની। હવે આવે છે સંસ્કૃતિના પ્રકારો સમજાવો। તો સંસ્કૃતિના પ્રકારો મિત્રો 22મો પ્રશ્ન અને એના જવાબ છે, મુખ્ય બે પ્રકારો છે સંસ્કૃતિના, એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી છે અભૌતિક સંસ્કૃતિ। તો ભૌતિક સંસ્કૃતિ એટલે
સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું, જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, તે બધી સંસ્કૃતિ ભૌતિક છે. માનવીએ પોતાની જરૂરિયાતોનું સભ્યતાના પ્રારંભથી સર્જન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટીડ જણાવે છે કે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં આપણે જેને જોઈ શકીએ, સ્પર્શી શકીએ તેવી સંસ્કૃતિ. હવે અભૌતિક સંસ્કૃતિ. અભૌતિક સંસ્કૃતિમાં સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિ જેટલું જ અનિવાર્ય માને છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી, તેને બે પેટા વિભાગની અંદર વહેંચવામાં આવે છે. અ બોધનાત્મક અને બ ધોરણાત્મક. એટલે કે એક સંસ્કૃતિની અંદર ધોરણો છે અને એક સંસ્કૃતિની અંદર બુદ્ધિમત્તા, એટલે કે બોધનાત્મક અને ધોરણાત્મક એવા બે વિભાગોની અંદર એને વિભાજિત કરી છે. તો આ વાત થઈ સંસ્કૃતિના પ્રકારોની. હવે 23મો પ્રશ્ન, સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકારો સમજાવો. જવાબ, સામાજિક ગતિશીલતાના પ્રકાર એક આડી ગતિશીલતા અને બીજી ઊભી ગતિશીલતા. આડી ગતિશીલતા એટલે બ્રૂમ અને સેલ્જનિક એક સ્થાન ઉપરથી બીજા સ્થાન પર સ્થળાંતર, એટલે આડી ગતિશીલતા. વ્યક્તિનું સ્થાન બદલાય પણ દરજ્જો બદલાતો નથી. દાખલા તરીકે PSI એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલી થાય તો એને આડી ગતિશીલતા કહેવાય. ઊભી ગતિશીલતા, જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરફારની સાથે સ્તર પણ બદલાય તેને ઊભી ગતિશીલતા કહે છે. દાખલા તરીકે PSIમાંથી DYSP બને તો ઊભી ગતિશીલતા કહી શકાય. અને ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકાર છે. એક ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા, એમાં એક વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. પટ્ટાવાળામાંથી ક્લાર્ક બને તો આને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. જ્યારે બે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા, એટલે કે એક આખું જૂથ, અહીં ઉદાહરણ આપ્યું છે કે નાયક અને નાયિકાના જૂથ છે, નાયક અને નાયિકાઓના જૂથ, એ સંપૂર્ણ જ્યારે ગતિશીલ થાય છે તો ત્યારે એને આપણે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહે છે. નિમ્નગામી ગતિશીલતા, ઊભી ગતિશીલતા બ, એમાં પહેલું વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા, કરોડપતિ રોડ પર આવી જાય. અને બીજું જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા, બ્રાહ્મણનો દરજ્જો. આ બે ઉદાહરણ આપવામાં આવ્યા છે. તો આ વાત થઈ. હવે આવે છે 24મો પ્રશ્ન, તફાવત આપી સમજાવો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. જવાબ, સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો વસવાટ કરે છે. તેઓ એક જ નિવાસસ્થાને વસવાટ કરે છે, એક જ રસોડે સાથે ભોજન લે છે. કુટુંબની મિલકત સહિયારી હોય છે. પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબમાં વડાની સત્તા વિશાળ હોય છે. આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. આ વાત થઈ સંયુક્ત કુટુંબની. બીજો પ્રકાર વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. તેમાં માતા, પતિ પત્ની અને તેમના અપરિચિત સંતાનોનો જ સમાવેશ થાય છે. વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય છે. નિર્ણયો સર્વસંમતિથી લેવાતા હોય છે. સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક મળે છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ મિત્રો, તો ભારતમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 19% અને વિભક્ત કુટુંબનું 81% નોંધાણું છે. જ્યારે દક્ષિણના 4 રાજ્યોમાં આ પ્રમાણ માત્ર 10% નોંધાયું છે. 25મો પ્રશ્ન, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન સમજાવો. જવાબ, પોતાના સમકક્ષ અથવા પોતાના જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય. ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણોનો પુરુષ પોતાનાથી ઉત્તરતા ગણાતી જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહેવાય. જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે ત્યારે તે પ્રતિલોમ લગ્ન કહે છે. તો આ વાત થઈ 3 બાબતો, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ. તો મિત્રો, મારી દ્રષ્ટિએ આ વિભાગ D તૈયાર કર્યો છે. ખૂબ લોંગ લખાણ હોય છે, પણ તમારી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને, તમારી કોમેન્ટ્સને ધ્યાનમાં રાખીને આ વિડીયો તૈયાર કર્યો છે. માટે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઇક ન કરી હોય, તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે આ વિડીયોને તમે તમારા મિત્રો સુધી પહોંચાડજો. સૌનો આભાર, ધન્યવાદ. બેસ્ટ ઓફ લક. DA પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશન તરફથી સૌને શુભેચ્છાઓ.